અખતરો કરવા આવ્યો છું, જોઉં છું ભારે પડે છે કે નહીં. હું હું ધીમે બોલ, મારા બાપુ જાગી જશે તો તને ને મને ગોળીએ દેશે. હવે તારા બાપની ભીખ બતાવજે, બીજા કોઈને મને ને સમજી. હાલ મારી આરે તે જે આવવાનું કહ્યું તું ત્યાં હિરણને કાંઠે, અને નહીં હું તો મને ઉપાડીને લઈ જતા આવડે છે. જોઉં છે લે હાલ. શું વાત કરે છે મુરાંદે? અરે ગઈ કાલે તો મને એને ઉપાડી લઈ જવાનું કહેલું, ને આવીને ઉપાડી પણ ગયો. પણ સારું થયું એ સપનું હતું. તો હવે એનું અર્થ એ થયું મુરાંદે કે તું પણ એને દલોડી દઈ બેઠી છે, નહીં તો આમ સપના ન જુએ. સપનું આવ્યું એમાં હું શું કરું? એ સપનું હતું પણ આ સપનું નથી. આજે તો બધારી સામે તને ઉપાડીને લઈ જઈશ. ચાલ બોલી દે ને કે તું મારા પ્રેમમાં ભૂલી પડી છે. અવ નાજુક હાથ મારવા માટે નહીં પણ ચુમવા માટે છે. ક્યાં ખવાઈ ગઈ છે? નદીએ નથી જો? ના ચંપા, આજે મારાથી નદીએ નાવા કે પાણી ભરવા નહીં આવાય. આજે મને ઠીક નથી. ઠીક નથી? હા તો વૈદ્યને બોલાવવા પડશે. હા હા, બાપુજી તો વૈદ્ય પાસે ગયા છે. આખી રાત નીંદર જ નથી આવી. ઢોલિયામાં પડખા ફરી ફરીને સવાર થયો. તો ઠીક છે, અમે લોકો ઘરે જઈએ છીએ. હારું. હાલ રૂપા, કોણ જાણે બિચારીને શું થયું છે. કાલે તો સારી હતી, હવે જઈને જોઉં તો ખરી બાંદરો શું કરે છે. લાજ લૂંટાતી બચાવી એ માટેના ઉપકારના બે શબ્દો ના બોલતો કઈ નહીં, પણ જરા મોઢું તો મલકાવતી જા કે આ ધીંગાણું કરેલું લેખે લાગે. હવે એમાં તો કઈ મોટી બહાદુરી કરી નાખી છે કે આ મુછે તાવ દ્યો છો? એક અબળાની લૂંટાતી લાજ મરત નહીં બચાવે તો બીજું કોણ બચાવશે? અને આમે તમે ન આવ્યા હો તો મારા બાવળામાં એટલું બળ હતું કે એ મગતરાને હું એકલા હાથે જ પૂરી પડું. અરે વારે તારો વટ, તારા હમ, તારા નખરા પર તો મને ઓળગો થઈ જવાનું મન થાય છે. શું છોડી છે ગરજતી વીજળી જેવી, ઉગવતા સાગર જેવી, ધક ધકતા અંગારા જેવી. અરે એક વાર જો વાત ભીડી હોય ને તો અંગે આવમાં પ્રીતની અગન લાગે. મુળાંદે હવે તારી તબિયત કેમ છે? બાંદરા, બાંદરા જો ને, મેં આ ચાંદી નું નવું ચકડું બનાવ્યું છે, કેટલું સરસ છે ને. એમાં ઘૂઘરીઓ પણ છે.
आवाज पण आवे छे हो सांभळ ले वाह भाई वाह खावानी मजा पड़ी गई शू खावानू बनावे छे हे भगवान आवू खावानू बनावा वाली जो बाईडी मळी जाए तो बहु सुधरी जाए आहा कोणी बनाव्यु छे શું જાદુ છે ને હાથમાં આંગળા ચાટવાનું મન થાય છે પણ મોઢામાંથી ફાટો ખરો કોણે બનાવ્યું છે છે કોઈ હા એટલે મારા સિવાય બીજી પણ કોઈ છે હા મારા માબાપ મને એની હારે પરણાવવા માંગે છે શું મારા જીતા તો બીજી કોઈને પરણી પણ માબાપનું કહેવું તો માનવું જ પડે ને તો માબાપને એમ કહેવાની તારામાં તાકાત નથી કે તું મને દલડું દે બેઠો છે વાતો તો બહુ મોટી મોટી કરતો તો હવે થઈ ગયો ને માવડીઓ પણ મુળાંદે હવે જા જા પણ વાળા તું શું સમજે છે તો મને નહીં પરણે તો શું જીવનભર કુંવારી રહી જઈશ અરે મારે ઘેર તો સવાર સાંજ મૂર્તિઓને હાર નિહાર લાગે છે એ તો તારી હારે મન મળી ગયું તું એટલે બાકી હું પરણવા ધારું ને તો તારા કરતા સવાયા મરદને પરણી શકું એમ છું ને હવે જોજે એમ કરીને જ બતાવીશ પણ મુળાંદે મારા બાપને કહેવાની તાકાત મારી વાત તો સાંભળ જઈને સંભળાવ તારી રોટલા ઘડવા વાળી ને અરે મુળાંદે હું તો મશ્કરી કરતો હતો હા મુળાંદે બાંદરા હવે પછી આવી મશ્કરી ક્યારે ન કરતો સહન નહીં કરી શકું નહીં કરું બસ અરે ગાડી તારા વગર મારા હૃદયના સિંહાસન પર બીજું કોઈ ક્યારે નહીં બેસી શકે સાચું કહું છું મુળાંદે તારા વગર જીવવું મારા માટે અશક્ય છે હાવ ભાવ તારી છું બાંદરા હાવ ભાવ લગનની બાબતમાં હું શું બોલું બાપુ દીકરી તારી ઈચ્છા વિરુદ્ધ તારું સર્પણ કરવા માંગતો નથી એટલે જ પૂછું છું બાપુ મારાથી વાત ન છુપાવ દીકરા હું તારો બાપ જ નહીં તારી મા પણ છું અને આજે મા બનીને પૂછી રહ્યો છું કે કોઈ નામ કોઈ ઠેકાણું કોઈ મૂર્તિઓ તારા ધ્યાનમાં છે બાપુ બેટી જો એમાં મુંઝાવવાનું શું છે આ તો તું રાજી તો હું પણ રાજી આજે જેને કેવડાવી દે કે તમારા બંનેના સગપણની વાત માટે મેં હા પાડી દીધી છે અને જો સાંભળ એના મા બાપને ઈ પણ કેવડાવી દે કે તમારા બંનેની સગપણની વાત કરવા માટે આપણા ઘરે આવે અરે બોલ ને હવે બોલતી કેમ નથી મારા બાપુએ આપણા સગપણની હા પાડી દીધી છે અરે એ જ વાત તો હું તને કહેવાનો હતો મારી માએ પણ આપણા સગપણની હા પાડી દીધી છે હવે આપણે કોઈ જુદા નહીં કરી શકે મુળાંદે એ શું વિચારોમાં ડૂબી ગઈ છે સોનેરી શમણાની દુનિયામાં ઘડીભર માટે ખોવાઈ ગઈ તો ચાલ એ શમણાને સાકાર કરવા મારી માના આશીર્વાદ લઈ આવી એ વાટ જોતી હશે માં એ માં ઓ માં અરે હા હા પણ આટલી બુમાબુમ કેમ કરે છે આ શું છે આ અને શું તું એકલો જ આવ્યો છોડીને સાથે નહીં લઈ આવ્યો પેલા એ કે બાપુ તો ઘરમાં નથી ને ઘરમાં અરે તો ગામમાં પણ નથી રામગઢ ગયા છે રામગઢ વાત તો હવે રંગ જામશે એમ મુળાંદે મુળાંદે આવતી રે આવતી રે મુળાંદે
મુળાંદે મુળાંદે મારી માં જીવતી રે બેટા. એ માં હવે સામે જોઈ રાખીશ કે એને ઘરમાં લઈ જવાનું પણ કહીશ. દીકરા જોયા રાખવાનું મન થાય એવી જ વહુ તો લઈ આવ્યો છે. પણ વહુ હજી થઈ છે ક્યાં? વહુ બનાવવાનું કામ તો તારા હાથમાં છે. તું એક વાર બાપુને સમજાવી દે ને તો બધું જ પાકું થઈ જાય. તું ચિંતા ન કર બેટા, તારા બાપુને હું સમજાવીશ. હાલ બેટા, સકપણના ચાંદલા પહેલા જ તારા કપાળે ચાંદલો કરી હું તારું મોડું મીઠું કરાવી દઉં. જો મારા તરફથી તમારા બંનેનું સકપણ પાકું છે, સમજીને? શું થયું બેટા? કઈ નઈ, ઠેસ લાગી ગઈ. એને ઠેસ વાગી? મને ખબર છે, હાલ તો હવે ઠેસ વાગી. સબસ્ક્રાઇબ કરો અલ્ટ્રા ગુજરાતી ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન ક્લિક કરો અને અલ્ટ્રા ગુજરાતી તરફથી લેટેસ્ટ માહિતી મેળવો.